એટલે કે ઉપવન, વન એટલે કે જંગલ, ગિરિવન એટલે કે પર્વત, એની વાત કરેલી છે. એ પણ કેવા સુંદર, માછલી સુંદર, પંખી સુંદર. જમીનમાં પાણીમાં રહે છે, માછલી પણ સુંદર છે અને આકાશમાં ઉડે છે, પંખી પણ સુંદર છે. ધરતી અને શાંત, ધરતી પણ સુંદર છે અને શાંત છે, એ પણ સુંદર છે. વિભુ હશે એટલે કે ભગવાન કેવા સુંદર હશે. કવિતા સુંદર, જીવન સુંદર. કવિતા એટલે કે લખનાર કવિ પણ સુંદર છે અને જીવન, એમનું જીવન પણ સુંદર છે. સુંદર તારા આભ એટલે કે આકાશ, આભ પણ સુંદર છે અને એની અંદર રહેલા આકાશ પણ સુંદર છે. ભાષા સુંદર એટલે કે આપણી ગુજરાતી ભાષા પણ કેવી છે, એકદમ સુંદર છે. આશા સુંદર, આશા એટલે કે આપણી અંદર રહેલી આશાઓ, રોજ સવારે કંઈક નવી આશા લઈને આપણો દિવસ ઉગે છે, એવી આશા પણ સુંદર. સુંદર હૈયુને માનવ, આપણું હૈયું એટલે કે હૃદય પણ કેવું છે, એકદમ સુંદર છે. તો અહીંયા શબ્દ સમજૂતી છે એ આપણે નોટમાં અહીંયા આગળ લખી છે, એવી તમારે નોટમાં લખવાની છે કે કાવ્ય ચાર સુંદર સુંદર, ધર્મેન્દ્ર માસ્ટર, મધુરમ, શબ્દાર, સરિતા, નદી, વિભુ, ભગવાન, ઉષા એટલે કે સવારે સૂર્ય ઉગતા પહેલા સૂર્ય આકાશમાં દેખાતા આછા રંગો, પરોઢ સવાર બે પણ કહેવાય, નિશા રાત, ઉપવન બગીચો, ગિરિવર પર્વત, સમીર એટલે કે પવન અને હૈયું એટલે કે દિલ હૃદય, એની વાત કહેજો. તમારે અહીંયા મસ્ત મજાના શબ્દાર તમારી નોટમાં લખવાના છે. વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. સરસ મજાનું કવિતા હતી. સુંદર સુંદર એટલે કે સરસ સરસ. સૂરજ સુંદર, સૂરજ કેવો છે, એકદમ સુંદર છે. ચાંદો સુંદર સુંદર. સરિતા અને સરો, સરિતા એટલે કે નદી પણ સુંદર છે. વિભુ એટલે કે ભગવાન, ભગવાન કેવા સુંદર હશે તો એમને આટલું સરસ વસ્તુ બનાવી છે. ઉષા એટલે કે દિવસ, પરોઢનો સમય. નિશા એટલે કે રાત્રિ. સુંદર વન એટલે કે જંગલ. ઉપવન ગિરિવર એટલે કે ઉપવન, વન એટલે કે જંગલ, ગિરિવર એટલે કે પર્વત, એની વાત કરેલી છે. એ પણ કેવા સુંદર, માછલી સુંદર, પંખી સુંદર. જમીનમાં પાણીમાં રહે છે, માછલી પણ સુંદર છે અને આકાશમાં ઉડે છે, પંખી પણ સુંદર છે. ધરતી અને શાંત, ધરતી પણ સુંદર છે અને શાંત છે, એ પણ સુંદર છે. વિભુ હશે એટલે કે ભગવાન કેવા સુંદર હશે. કવિતા સુંદર, જીવન સુંદર. કવિતા એટલે કે લખનાર કવિ પણ સુંદર છે અને જીવન, એમનું જીવન પણ સુંદર છે. સુંદર તારા આભ એટલે કે આકાશ, આભ પણ સુંદર છે અને એની અંદર રહેલા આકાશ પણ સુંદર છે. ભાષા સુંદર એટલે કે આપણી ગુજરાતી ભાષા પણ કેવી છે, એકદમ સુંદર છે. આશા સુંદર, આશા એટલે કે આપણી અંદર રહેલી આશાઓ, રોજ સવારે કંઈક નવી આશા લઈને આપણો દિવસ ઉગે છે, એવી આશા પણ સુંદર. સુંદર હૈયુને માનવ, આપણું હૈયું એટલે કે હૃદય પણ કેવું છે, એકદમ સુંદર. પ્રશ્ન એક તો મેં કરાવી દીધો છે. પ્રશ્ન બે છે, ઉદાહરણ પ્રમાણેના શબ્દો શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખો. તો સૂરજ, ઓ ચાંદો, તો પછી આવશે સરિતા એટલે એની જોડે જતું સરોવર. સરિતા સુંદર, સરોવર સુંદર હતું ને બેટા, તો સરોવર. પછી આવશે બેટા ઉષા, નિશા, જોડા શબ્દો છે. કેવા શબ્દો છે, ચોડકા જેવા શબ્દો છે. પછી આવશે આબ, તારા અને છેલ્લું લખી આપણે હૈયું, તો માનવ. ત્રીજું છે, નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. સૂર્ય, તો સૂરજ. પવન, તો સમીર. પ્રભુ, તો વિભુ, ભગવાન વિભુ. જંગલ, તો વન. આકાશ માટે આ, અને કાવ્ય માટે કવિતા. હવે કહે છે ચોથો પ્રશ્ન, નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. પરોઢ જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તેના બનાવના પ્રભુ કેવા સુંદર હશે એવું તમારા મનમાં થાય છે. તો આપણે અહીંયા લખીએ કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન, અને છેલ્લે લખીએ ગિરિવર હતું ને. પછી લખીએ વિભુ હશે તો
केवा सुंदर एवु थातु मुझ मनमां। आयनुसु आपेलो छे बेटा भावार्थ आपेलो छे के परोड एटले के उषा, जंगल एटले के जंगल एटले के वन, बगीचो एटले उपवन, पर्वत एटले के गिरिवर, सुंदर लागे छे। उषा एटले के उषा सुंदर, निशा सुंदर, रात ने दिवस। तो तेना बनावनारे के विभु हशे तो केवा सुंदर, आवुं एक काव्यमां पंक्तिमांथी आपणे काव्य शोधीने लखी पंक्ति। हवे अहींया छे કે નીચેના શબ્દો ઉચ્ચારણથી ચોકસાઈ સાથે મોટેથી લોલો અને લખો। સૂરજ, તો આપણે અહીંયા લખવાનું સૂરજ। બીજું છે સરિતા, તો લખવાનું સરિતા। એમ તમારે બધા શબ્દો અહીંયા જોઈ જોઈને લખવાના છે। કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ઉષા સુંદર, નિશા સુંદર, ક્યાં છે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન સરિતા, એમ તમારે બધા શબ્દ અહીંયા જોઈ જોઈને લખવાના છે। કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। ઉષા સુંદર, નિશા સુંદર, ક્યાં છે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં। તો તમારે શાંત સમીર સુધીની કાવ્ય પંક્તિ લખવાની છે। હવે પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। આપણે જ્યારે પણ કાવ્યમાં છે ત્યારે પહેલા શું આવશે અ આ ઈ ઉ અને પછી ક કા, તો પહેલા જો ય વાળો કોઈ શબ્દ નથી, ઉ વાળો છે, તો આપણે લખીએ ઉપવન, પછી ડાયરેક્ટ ક કાકી વાળા આવી જશે, એટલે કે ક વાળું નથી, ખ વાળું નથી, તો કયો છે ગ વાળો, એટલે કે ગિરિવર। પછી આવશે ધરતી, ધ પછી ની એટલે કે નિશા, પછી આવશે પ એટલે કે પંખી, અને પછી છેલ્લે આવશે માછી। તો આપણે શેના પ્રમાણે ગોઠવી, આને શબ્દકોશ એટલે કે ક્રક્કાવાળી પ્રમાણે ગોઠવી દીધું કે ઉપવન, ગિરિવન, ધરતી, નિશા, પંખી અને માછી। તો ચોપડીમાં પાન નંબર 20 એટલે કે પાઠ 5-4 સુધી તમારે પૂરવાનું છે, અને પુનરાવર્તન છે એ પણ તમારે જોઈ અને જાતે પૂરવાનું ટ્રાય કરવાનું છે, જે આપણે 1-4માં ભણી ગયા। 1-4 કાવ્યમાં પાઠ 1, પાઠ 2, પાઠ 3 અને પાઠ 4 એ જ આમાં આવે છે, તો એનું જોઈને તમારે આ સ્વાધ્યાય પૂરે એટલે કે પુનરાવર્તન પણ પૂરું કરી દેવાનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી આપણે કાવ્ય 4 સુંદર સુંદર ચાલે છે એના શબ્દાર્થ આપણે નોટમાં લખ્યા છે। આજે સ્વાધ્યાય આપણે અહીંયા લખવાનો છે નોટમાં। તો પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-1 વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે, આકાશમાં શું શું સુંદર દેખાય છે। શું શું એટલે કે કેટલું બધું દેખાય છે સુંદર, તો આકાશમાં સૂરજ, ચાંદો, તારા અને આભ એટલે કે આકાશ સુંદર દેખાય છે। કવિના મનમાં બધું જ સુંદર જોઈને શું વિચાર આવે છે, તો બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે બધું જ આટલું સુંદર છે તો આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન એટલે કે વિભુ કેવા સુંદર હશે। ત્રીજો છે, પરોઢ અને રાત સુંદર છે, આ ભાવ કાવ્યમાં કઈ પંક્તિમાં વ્યક્ત થાય છે। પરોઢ એટલે કે ઉષા એટલે કે સવારનો સમય, રાત એટલે કે નિશા। હવે એના સમાનાર્થી શબ્દ પણ મળી જાય, પરોઢનો ઉષા અને રાતનો નિશા। તો પરોઢ અને રાત સુંદર છે એવો ભાવ વ્યક્ત કાવ્યમાં ઉષા સુંદર, નિશા સુંદર આ પંક્તિમાં વ્યક્ત થયો છે। ચોથું છે, ધરતી પર સુસુ સુંદર દેખાય છે, તો ધરતી પર સરિતા અને સરોવર, સવાર અને રાત્રિ, વન અને ઉપવન અને ગિરિવન, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે। તો તમારે પ્રશ્નના જવાબ અહીંયા લખવાના છે। હવે આપણે જોઈએ કે અહીંયા ચોપડીમાં આપેલું છે આપણને।